હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે લાઈવ ઢોકળા અને લસણની ચટણી. તો સૌપ્રથમ આપણે બનાવીશું લાઈવ ઢોકળા. લાઈવ ઢોકળા બનાવવા માટે આપણે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. મેં નાની વાટકીનું માપ લીધું છે, અડધી વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે, અડધી વાટકી મેં ચોખાનો લોટ લીધો છે અને અડધી વાટકી મેં રવો લીધો છે. મારે અહીંયા બે જણાને થાય એટલા જ ઢોકળા બનાવવાના છે. જો તમારે વધુ માણસો માટે બનાવવું હોય તો આ જે લોટ લીધો છે તે તમે વધુ લઈ શકો છો. તો હવે આપણે દહીં લેશું. દહીં તમારી પાસે જેમ 2 થી 3 દિવસનું હોય ખાટું, તો આપણે ખાટું દહીં જ લેવાનું છે. તો મેં અહીંયા સૂકું લસણ અને 2 લીલા મરચાંને ખાંડીને પહેલાં રાખી દીધા હતા, તો થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે લોટ મિક્સ થઈ જાય એવું એક મોટું વાસણ લેશું. તેમાં આપણે પહેલાં ચણાનો લોટ નાખશું. ચણાનો લોટ નાખ્યા પછી આપણે ચોખાનો લોટ નાખશું. ચોખાનો લોટ નાખ્યા પછી આપણે જે રવો લીધો હતો અડધી વાટકી જેટલો તે રવો એડ કરશું. રવો નાખ્યા પછી આપણે દહીં નાખશું અને આપણે જે મરચાં અને લસણને ખાંડીને રાખ્યું હતું તે નાખશું અને નિમક સ્વાદ અનુસાર આપણે નિમક નાખવાનું છે. નિમક નાખ્યા પછી 1/2 ચમચીથી પણ ઓછી એવી આપણે હળદર નાખશું. હળદર અને બધા મસાલાને આપણે ચમચી વડે મિક્સ કરી લેશું આવી રીતે. અને આપણે 1/2 ગ્લાસ જેટલી છાશ લેવાની છે, તે છાશ નાખી. છાશને આપણે એક સાથે નથી નાખવાની, પહેલાં આપણે થોડી છાશ નાખશું અને પહેલાં મિક્સ કરી લેશું. એટલે આપણે થોડી છાશ નાખશું, એને મિક્સ કરી લેવાની છે. પછી આપણે બીજી વાર થોડી છાશ નાખશું, તેને પણ આપણે મિક્સ કરી લેશું. છાશને આપણે એક સાથે નથી નાખવાની, છાશને આપણે મિક્સ કરતું જવાનું છે અને થોડી થોડી છાશ નાખતું જવાનું છે. એવી રીતે આપણે 1/2 ગ્લાસ જેટલી છાશ નાખશું અને છાશને બરોબર મિક્સ કરી લેશું. જો તમને લાગે કે છાશની વધુ જરૂર છે તો તમે વધુ પણ છાશ નાખી શકો છો. તો હવે આપણે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું. તો હવે આપણે ઢોકળીએ કુકરની એક પ્લેટ લેશું. તેમાં આપણે થોડું તેલ નાખશું અને પ્લેટમાં આપણે આવી રીતે તેલ લગાવી દેવાનું છે. તેલ લગાવશો તો તમે જે ખીરું નાખશું ઢોકળાનું, તે ખીરું છે તે નીચે ચોટી ન જાય તેના માટે આપણે તેલ લગાવશું. તો હવે આપણે બીજી પ્લેટ લીધી છે, બીજી પ્લેટમાં પણ આપણે આવી રીતે તેલ લગાવી દેશું. તો આપણે 10 મિનિટ સુધી ઢાંકીને રાખ્યું હતું ઢોકળાનું ખીરું. તેમાં આપણે 1/2 ચમચી જેટલો ઇનો નાખશું, તેલ નાખશું અને થોડું પાણી નાખશું. તેને આપણે બરોબર મિક્સ કરી લેશું. જ્યારે તમે ઢોકળામાં ઇનો નાખો છો ત્યારે તેમાં તેલ નાખવું કમ્પલસરી છે. તેલ નાખશો તો જે ઢોકળા છે તે એકદમ સોફ્ટ બનશે, એટલે આપણે થોડું તેલ સાથે એડ કરી દેવાનું છે. તો હવે આપણે પ્લેટ લેશું જેમાં તેલ લગાવીને રાખ્યું હતું તે, અને તેમાં આપણે જે ખીરું રાખ્યું હતું ઢોકળાનું તે ખીરું નાખશું અને ખીરુંને આવી રીતે આપણે ફેલાવી લેશું. લાઈવ ઢોકળા આપણે પતલા બનાવવાના હોય છે, એટલે આપણે ખીરું નાખીએ છીએ પ્લેટમાં, તે ખીરુંને આપણે ઓછું નાખવાનું છે, ઝાઝું નથી નાખવાનું, નકર લાઈવ ઢોકળા છે તે થોડા જાડા બનશે. તો હવે આપણે બીજી પ્લેટ લેશું. તેમાં પણ આપણે ખીરું નાખશું ઢોકળાનું અને તેને પણ આવી રીતે પ્લેટમાં સેટ કરી દેશું. 2 થી 3 ચમચા તમે ખીરું નાખશો તો પ્લેટમાં ખીરું આરામથી સમાઈ જશે અને આવી રીતે હાથ વડે તમે પ્લેટને હલાવી લેવાનું છે, એટલે ખીરું છે તે સેટ થઈ જશે. તો આપણે આવી રીતે 2 પ્લેટમાં ખીરુંને સેટ કરી લેવાનું છે. તો આપણી ઢોકળાની પ્લેટ છે તે સેટ થઈ ગઈ છે. હવે આપણે થોડું લાલ મરચું પાવડર લેશું, તેને ઉપરથી આવી રીતે આપણે છાંટી દેશું. તો આપણે આવી રીતે 2 પ્લેટમાં લાલ મરચું પાવડરને છાંટી દેશું. તો હવે ગેસ ચાલુ કરશું, એક ઢોકળી કુકર મૂકશું, 2 થી 3 ગ્લાસ જેટલું પાણી નાખશું. પાણી ઉકળી જાય પછી આપણે ઢોકળાની જે પ્લેટ રાખી હતી તે પ્લેટ, પહેલાં નાની પ્લેટ મૂકશું પછી મોટી પ્લેટ મૂકશું. આવી રીતે 2 પ્લેટ મૂકી અને ઢાંકીને આપણે 15 થી 20 મિનિટ સુધી ઢોકળાને સ્ટીમ થવા માટે રાખી દેશું. તો 15 મિનિટ થઈ જાય પછી તમે છરી યા ટૂથપીકની મદદથી તમે આવી રીતે ચેક કરી શકો છો કે ઢોકળા બફાણા કે નહીં. તો ઢોકળાને આપણે થોડી વાર માટે ઠરવા માટે રાખી દેશું. ઢોકળા ઠરી જાય પછી આપણે તેમાં છરીની મદદથી આવી રીતે ચેકા પાડી લેશું. પહેલાં આપણે 1 પ્લેટમાં ચેકા પાડશું પછી આપણે 2 પ્લેટમાં ચેકા પાડશું.
તો પહેલાં આપણે ઊભા ચેકા પાડવાના છે, પછી આપણે આડા ચેકા પાડવાના છે, એવી રીતે આપણે ઢોકરાને ચોરસ શેપ આપી દેવાનો છે. તો તૈયાર છે આપણા લાઈવ ઢોકળા. તમે જોઈ શકો છો કેવા સોફ્ટ અને જારીવાળા બન્યા છે. તો હવે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. તો હવે આપણે ચટણી બનાવી લેશું. લસણની ચટણી બનાવવા માટે સૌપ્રથમ આપણે સૂકું લસણ લેશું, એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લેશું. લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમે લઈ શકો છો. તો હવે આપણે ટેસ્ટ અનુસાર નિમક લેશું. હવે આપણે ખાંડણીમાં ખાંડી નાખશું. જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો, પણ તમે મિક્સરમાં ક્રશ કરશો તો જે ખાંડણી દસ્તાથી ખાંડશો તેવો ટેસ્ટ મિક્સરમાં ક્રશ કરશો તેમાં નહીં આવે. લસણની ચટણી ખંડાઈ ગઈ છે, થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું. હવે ગેસ ચાલુ કરશું, એક પેન મૂકશું, તેમાં આપણે 2 ચમચા જેટલું તેલ નાખશું અને આપણે જે લસણની ચટણી ખાંડીને રાખી હતી તે તેલમાં વઘારી લેશું અને આવી રીતે બરાબર મિક્સ કરી લેશું. જ્યારે તમે લસણની ચટણી બનાવો છો ત્યારે ગેસને આપણે સ્લો જ રાખવાનો છે. ગેસને તમે ફૂલ રાખશો તો જે આપણે લસણ છે તે બળી જશે. તો હવે મેં થોડી છાસ લીધી છે, તે છાસ એડ કરીશ અને છાસને પણ બરાબર મિક્સ કરી લઈશ. છાસ નાખ્યા પછી 1 ચમચી જેટલો મેં લાલ મરચું પાવડર પાછું નાખ્યું છે અને તેને પણ હું બરાબર મિક્સ કરી લઈશ. મેં અહીંયા છાસ નાખી છે, જો તમારે દહીં નાખવું હોય તો તમે દહીં પણ નાખી શકો છો. મારી પાસે દહીં અવેલેબલ નહોતું એટલે મેં છાસ નાખી છે. ચટણીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ચટણીને બરાબર મિક્સ કરતું રહેવાનું છે. તો ચટણી તૈયાર થઈ ગઈ છે, હવે ગેસને બંધ કરી દેશું. તો તૈયાર છે લાઈવ ઢોકળા અને લસણની ચટણી. જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમે પણ એકવાર લાઈવ ઢોકળા અને ચટણી જરૂર બનાવજો. અને તમે જ્યારે બનાવો છો ત્યારે મને કોમેન્ટમાં કહેજો કે તમારા લાઈવ ઢોકળા અને ચટણી કેવા બન્યા હતા. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.